અને આપ હવે તરત ભાગ્યેશજીનો પરિચય આપો અને આપણે તરત જ ભાગ્યેશજીનો સમય શરૂ કરી દઈએ. ભગેશભાઈ ની વાત એમણે એટલા બધા ટૂંકાણમાં કરવાની કહી છે આપણને કે માની નથી શકાતું. અને એમણે એ પસંદ કર્યું છે કે મારો ટૂંકો પરિચય રાખજો. એક એટલા અનોખો માટે કે બધા વ્યક્તિ, ઓળખે જ છે. બિલકુલ સાચી વાત છે, એક અનોખું વ્યક્તિત્વ, એક સંગમ સ્થાન જ્યાં સુસંસ્કૃત સંસ્કૃત ભાષા, ગુજરાતી અને અંગ્રેજી મળે ભળે. હૃદયથી આપ કવિ, તાલીમથી આપ બ્યુરોક્રેટ, પણ અનુભવે એક સંવેદનશીલ અને દ્રષ્ટિવંત વહીવટ કરતા, અસરકારક વક્તા, હાસ્યની સહજ સ્ફૂટ થતી રમૂજ વૃત્તિ અને સમજણથી ઘડાયેલા વાણી વર્તન, અદ્ભુત મિત્ર, એમનાથી પણ અટકેરા તેવો એક અદ્ભુત માણસ, સતત શ્રેષ્ઠતાની જ શોધ અને સાધના પણ, એવા માનનીય ભાગ્યેશભાઈ જહા આપણી સાથે છે. આપણને એનું ગૌરવ છે. ભાગ્યેશજીને પ્રણામ કરીએ, સ્વાગત કરીએ અને વિનંતી કરીએ કે તમારું ઉદ્બોધન સાંભળવા માટે અમે સૌ આતુર છીએ. મોસ્ટ વેલકમ સર. વાગર્થૌ ઇવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. અરિહંતોને પ્રણામ, સિદ્ધોને પ્રણામ, આચાર્યોને પ્રણામ, ઉપાધ્યાયોને પ્રણામ, સર્વ સાધુઓને પ્રણામ, આપ સૌને પ્રણામ. આપ સૌમાં રહેલા એ ભગવાન, એ પરમ ચૈત્યને ચૈતન્યને પ્રણામ. બહુ સરસ વાત કરી અને એક એવું મંડાણ થયું, એમ થયું કે પૂજ્યશ્રી બોલ્યા જ કરે ને આપણે સાંભળીએ. કારણ કે આ જીવનમાં આમ તો જુઓ તો બે જોડિયા સબ્જેક્ટ છે, જીવનની ધન્યતા અને જીવનમાં ધર્મ. વાહ વાહ વાહ. જેની પાસે, જે ધન્ય થઈ ગયા એમની પાસે કશોક ધર્મ છે, અને જેમની પાસે ધર્મ છે એ ધન્ય થઈ ગયા. નરસિંહ મહેતા ધન્ય થઈ ગયા, મીરા ધન્ય થઈ ગઈ, આ બધા ધન્ય થઈ ગયા. કોઈ માણસ રાજકારણમાં હોય એ લોકો ધન્ય નથી થતા. અમારે ત્યાં બહુ બ્યુરોક્રેટ હોય, બહુ મોટા સાહેબો હોય, પણ પછી રિટાયર થાય એટલે પ્રશ્ન થાય છે. 62મા વર્ષે કોઈ બોલાવે નહીં અને બેસતા વર્ષના દિવસે બેસી રહે કે સારું કોઈ બોલાવે તો આપણે જઈએ. પછી મેં કીધું કેમ સાહેબ બહાર નથી નીકળ્યા, એટલે કે પેલો સામે રહે છે ને પટેલ, એ તો મારો જુનિયર છે, હજી એ આવી જાય પછી મારથી જવાય ને. આ પ્રોટોકોલ થી જે લોકો પીડાય છે ને એમને ધન્યતા નથી મળતી સાહેબ. એટલે ધન્યતા ધર્મમાંથી આવે છે, કારણ કે ધર્મ તમને નમ્ર બનાવે છે, ધર્મ તમને હ્યુમિલિટી આપે છે, ધર્મ તમને એમ બતાવે છે કે યુ આર એ સ્મોલ ડોટ ઇન એ પિરામિડ. તમે તમે એમ માનવા માંડો કે હું આમ એક્સ વાય ઝેડ છું ને, હું આમ છું તેમ છું ને. હું મારું એક વાક્ય છે, અમુક લોકો તો મામલતદાર થાય તો હવે સાંકળથી બાંધવા પડે છે. એને એમ થઈ ગયો હું તો બસ પતી ગયું, હવે ભગવાન થી નેક્સ્ટ પોસ્ટ જ મામલતદારની છે. તો આ બધી ભ્રમણાઓ છે. મને હમણાં નરેશભાઈ કોઈ મિત્રે પૂછેલું કે તમારા જીવનનો સાર શું, મેં તો મારા જીવનનો સાર મારી નિર્ભ્રાંતિઓ. અરે વાહ 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 વાહ. મને બહુ ધીરે ધીરે બધી નિર્ભ્રાંતિઓ થવા માંડી. હું પહેલા ગામડેથી આવ્યો અને આવ્યો ને પહેલું અઠવાડિયું થયું બહુ ફ્રસ્ટ્રેટ થઈ ગયો. પછી ગામડે ગયો અને મારા બાપાને, મારા બાપાએ પૂછ્યું કેવું લાગ્યું બેટા, મેં તો બધું બરાબર છે પણ સાલા લોકો બહુ જોરદાર છે. મને કે કેમ, કપડા બહુ જોરદાર પહેરે છે, આપણે તો ખાદીનો લેંઘો ને ખાદીનું પેન્ટ ને ખાદીનો શર્ટ ને આ તો કઈ આપણે તો બહુ ડબ્બા લાગીએ. એટલે મને કે કેમ આવું માને છે, મેં કે ના બહુ સારા કપડા પહેરે, બહુ સારા માણસો હોય એવું માની લેવાની જરૂર નથી. એટલે ત્યારથી નિર્ભ્રાંતિઓ શરૂ થઈ. તો સાહિત્ય અકાદમીનો અધ્યક્ષ થયો ત્યાં સુધીમાં પુષ્કળ નિર્ભ્રાંતિઓ મળી, અને એ મારો ખજાનો છે. અને ધર્મ, જીવનમાં ધર્મ છે એ નિર્ભ્રાંતિઓ દૂર કરે છે. બહુ સરસ. તમે કોઈક ભ્રાંતિમાં હો એ નિર્ભ્રાંતિ તરફ લઈ જાય, તમને તમને ભ્રાંતિઓ દૂર કરે ધીરે 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 ધીરે. એમને કહ્યું ને કે વાસ્તવિક બનો,
જે લોકોને વાસ્તવિકતાનો પરિચય કરે, વોટ ઇઝ રિયાલિટી. હું તમને કહું, હમણાં સત્ય નડેલાનું એક પુસ્તક વાંચ્યું, હીટ રિફ્રેશ. આપણને એમ થાય કે આ ટેકનોક્રેટ શું લખતા હશે. એનું છેલ્લું ચેપ્ટર છે આફ્ટરવર્ડ્સ, એમાં એને લખ્યું છે, વોટ એમ આઈ ડુઈંગ, હુ એમ આઈ, વિલ ધીસ ટેકનોલોજી ચેન્જ ધ વર્લ્ડ, એમ આઈ ગોઈંગ ટુ ઇન્ક્રીઝ ધ હેપીનેસ ઇન ધ હ્યુમન કાઇન્ડ. આવા બધા પ્રશ્નો જાણે કોઈ ઉપનિષદ નો ઋષિ બોલતો હોય એવું લાગે. એટલે આ સેલ્ફ સર્ચિંગ, કારણ કે એને પણ ખબર છે કે આ વાસ્તવને દૂર, આપણે વાસ્તવથી બધાને દૂર લઈ જઈ રહ્યા છીએ. તમે સાહેબ, હું મેં જે કહ્યું ને કે એક માણસ મામલતદાર થાય ને, એટલે એનામાં પણ એક પરિવર્તન આવે છે, અને એ છે કે વાસ્તવિકતાથી દૂર જતો જાય છે. કારણ કે એને પછી ડેપ્યુટી મામલતદારો કહે છે કે સાહેબ બધું બરાબર છે. પછી કલેક્ટર થાય એટલે બધા મામલતદારો ભેગા થઈને કે સાહેબ બહુ સારું ચાલે છે. પછી ચીફ સેક્રેટરી થાય એટલે બધા કલેક્ટરો ભેગા થઈને કહે કે સાહેબ બહુ સારું ચાલે છે. પણ વાસ્તવિકતા કઈક જુદી છે. એટલે ધર્મ તમને વાસ્તવિકતા જાણવા માટેની જિજ્ઞાસા આપે છે. આ ધર્મ મને મને બહુ સરસ મને યાદ છે કે એક દિવસે મુંબઈ જૈન યુવક સંઘમાં હું છેલ્લા 15 વર્ષથી પ્રવચન આપું છું. એક વખત નરેશભાઈ, હું ભગવદ્ ગીતા વિશે બોલવાનો હતો, ભગવદ્ ગીતા અને સ્થિત પ્રજ્ઞાના લક્ષણો અને જૈન જીવન દર્શન. તો મને એક બેન કે સાહેબ આ ભગવદ્ ગીતાની અહીંયા વાત કરો, તમને આમ જરા પેરાડોક્સ જેવું નથી લાગતું કેમ? એટલે કે જૈનમાં ભગવદ્ ગીતા એ કેવી રીતે ચાલે એમ, આ તો યુદ્ધની ભગવદ્ ગીતા છે. મેં તો બિલકુલ બેન તમારી વાત સાચી છે. હવે જવાબ તો હું પછી મારા પ્રવચનમાં જ આપીશ, કારણ કે અહીંયા આપણે ઉભા રહીને ચર્ચા કરીશું તો આયોજકો બહુ ચિંતા પડી જશે. એટલે હવે સમય પણ થાય, આ ઓફલાઈનમાં એ બધી સગવડો હોય છે, ટાઈમ સાચવવાનો હોય પહોંચી જ જવું પડે. અને અહીંયા તો આ બધા પાટિયા જોયા કરું છું હું, હર્ષદભાઈ ભરતભાઈ કે ભરત જૈન દેખાવ ભાઈ દેખાવ. આમાં શું ઝૂમની એક ટેકનિક છે સાહેબ, જે લોકો વિડીયો ચાલુ કરે ને એ મેઇન પેજ ઉપર આવી જાય ભરતભાઈ. હજુ તમે કેવા આવા રૂપાળા માણસો સામે દેખાતા હોય તો કેવી મજા આવે. બધા વિડીયો બંધ કરી અને આપણે કોઈ લોકર આગળ ઉભા હોય ને, બધા પેલા કોઈ ઓફિસમાં લોકર હોય, લોકર રૂમ, અને બધા પોતપોતાના કઈ સાધનો મૂકીને લોક કરી ગયા હોય, એવું લાગે. આ બધા સરસ ચહેરાઓ દેખાય તો સારું લાગે. આ નરેશભાઈ જોરદાર લાગે છે, અને આ ભદ્રેશભાઈ એમના લગ્નનો ફોટો મૂકે તો વરી ઓર સારા લાગે. આજે ભાભી નથી, સામાન્ય રીતે ભાભી એમની ચોકીદારી કરવા બેસતા હોય છે, આજે એ એકલા જ બેઠા છે. તો મને પેલા બહેને એમ કહ્યું કે ભગવદ્ ગીતા તો યુદ્ધની પુસ્તક છે અને એની તમે વાત કરવાના છો. મેં તો બેન તમારી વાત બરાબર છે, યુદ્ધની વાત જ છે. યુદ્ધ એ કૃત નિશ્ચય, હમણાં ના કીધું પૂજ્યભાઈ શ્રીએ, યુદ્ધ એ કૃત નિશ્ચય. તો યુદ્ધની વાત છે, બરાબર છે. પણ આપણો પહેલો મંત્ર શું છે? અરિહંત. જેને પોતાના અરીને પોતાના દુશ્મનોને હણી નાખ્યા છે, અરિહંત. આ હણી નાખ્યું એટલે અરી અરી એટલે તમારો દુશ્મન કોણ છે એ તો શોધો. એ તો ધર્મ છે. મારા કશાય શું છે? ક્રોધ, માન, મોહ, માયા, મારા મારા ચતુર કશાયને હું પકડી શકું છું, જોઈ શકું છું. તો આ ભગવદ્ ગીતામાં આ જ વાત કરી. અર્જુનને કીધું, અર્જુન તું કે છે એવી રીતે માણસનો વિનાશ નથી થતો, તું કે છે કે હું તીર મારું પેલો મરી જાય એમ નથી મરી જતો. મરવાની તો આખી સીડી છે, આખું સાયકલ છે. સંગાત સમજાયતે કામઃ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતિ સંમોહ, સંમોહાત સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત વિનશ્યતિ. વાહ, આખી સાયકલ છે, સાયકલ છે. વાહ વાહ, એ અચાનક માણસ નથી મરી જતો. સંગાત સમજાયતે કામ, તમે કોકના સંગમાં તમે એટેચ થઈ ગયા કોઈ વાત નહીં. સંગાત સમજાયતે કામ, કામ ડિઝાયર્સ, ડિઝાયર થવા માંડે કે મારે આ જોઈએ, મારે પેલું જોઈએ. એ ડિઝાયર્સ છે ને, ધેટ ઇઝ ડિસ્ટ્રક્શન. અને એટલા માટે પર્યુષણ, પર્યુષણ પર્વ એટલે શું? નજીક બેસવું, પ્રભુની આસપાસ રહેવું. અને એટલા માટે
સંગાત સમજાય તે કામાં, કામાત ક્રોધો બીજાય તે. અને જયારે તમારી ડિઝાયર સંતોષ ના થાય ત્યારે તમે ગુસ્સામાં આવી જાઓ, ક્રોધ ક્રોધ થઈ જાય, કામાત ક્રોધો બીજાય તે, અને ક્રોધાત ભવતી સંમોહ. અને પછી ક્રોધ તો અગ્નિ છે, એટલે એ ઓલવાય પછી એનાથી સંમોહ થઈ જાય, તમે મોહમાં પડી જાઓ કે આ તો મારે મેળવવું જ છે, મારું અપમાન થયું છે, હવે તો એ મેળવીને જ જપીશ. ક્રોધાત ભવતી સંમોહ, સંમોહ સ્મૃતિ વિભ્રમઃ. અને પછી સ્મૃતિ સ્મૃતિ વિભ્રમ થઈ જાય, તમને કઈ યાદ ના રહે કે તમે કોણ છો અને શું છો. અને સ્મૃતિ ભ્રમશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. ધેન યુ લૂઝ યોર સેન્સ ઓફ ડિસ્ક્રેશન. એન્ડ વેન યુ લૂઝ યોર સેન્સ ઓફ ડિસ્ક્રેશન, યુ આર શ્યોર ટુ બી ડિસ્ટ્રોયડ. ધીસ ઇઝ ધ પાથ ઓફ ડિસ્ટ્રક્શન. આ રીતે જો તમે તમારો વિનાશ કરતા હો, એ વિનાશ છે અર્જુન. તીર્થી મારવા અને શરીરનું જવું એ તો બધું આવન જાવન છે. વાંસાંસી જીર્ણાની યથા વિહાય, કપડા બદલીએ છીએ એ રીતે આપણે શરીર બદલવાનું હોય છે. એટલે મેં કહ્યું બેન, અરિહંત છીએ ને, અરિહંત એટલે આપણે આપણા દુશ્મનોને મારવાના છે, આપણે આપણા કષાયોને ઓળખવાના છે, આપણે કષાયો ઉપર કાબુ મેળવવાનું છે. આપણે તો આપણી જાત ઉપર કાબુ નથી, આપણા ઘર ઉપર કાબુ નથી, આપણા મન ઉપર આપણો કાબુ નથી, અને પછી આખી દુનિયામાં નીકળી પડ્યા છીએ. આ વોટ્સઅપ યુનિવર્સિટીમાં તો સાહેબ મને હમણાં એક ભાઈનો સંદેશ આવ્યો, લગ્ન જીવન સફળ થવાના 6 કિમિયા. હવે એના લગ્ન જીવન ઠેકાણા નથી, એનો ડાયવોર્સ ફાઇલ કર્યો છે અને એ પાછું મને મોકલે છે. હાલા મેં કીધું જપને ભાઈ આ બધું કરવા કરતા. એટલે લોકો છે જ્યાં ત્યાં બસ આમને આમ જ બધું મંડાઈ ગયા છે. આઈ થિંક આ પર્યુષણ કે ધર્મ કે શ્રાવણ મહિનો કે ઉપવાસ કે જન્માષ્ટમી, આ બધા માઇલસ્ટોન છે આપણને બ્રેક મારવા માટેના. બહુ સરસ, વાહ. આપણે ઉભા રહીને જોવાનું છે સાહેબ કે આપણે ક્યાં પહોંચ્યા, આપણે શું કર્યું. ગઈ જન્માષ્ટમી આપણે અહીં હતા, આ જન્માષ્ટમી આપણે ક્યાં છીએ. બહુ સરસ. જીવનમાં એક વર્ષ ઉમેરાયું કે કઈ હર્ષ ઉમેરાયો. વાહ 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 વાહ. કે આપણે વેડફી દીધું. અને ભદ્રેશભાઈ સરસ ઓબ્ઝર્વેશન કર્યું કે ટાઈમ ઇઝ નોટ હિયર ટુ બી વેસ્ટેડ. વી શુડ નોટ વેસ્ટ ટાઈમ. ટાઈમ ઇઝ પ્રત્યાયાંતિ ગતઃ પુનર્ન દિવસા કાલો જગદ ભક્ષકઃ લક્ષ્મી તોય તરંગ ભંગ ચપલા વિદ્યુત ચલમ જીવિતમ. આ આ કેવી કેવું જીવન છે. લક્ષ્મી તોય તરંગ ભંગ ચપલા, પાણીનો પાણીના જે તરંગો છે એવી લક્ષ્મી છે. અને પ્રત્યાયાંતિ ગતઃ પુનર્ન, આ 31 ઓગસ્ટ 2021 9:30 વાગ્યા એટલે ગયું સાહેબ, એ ફરીથી આવે જ નહીં. પ્રત્યાયાંતિ ગતઃ પુનર્ન દિવસા, જે દિવસ ગયો એ ગયો, હવે ફરીથી નથી આવવાનો. સાચી વાત એકદમ. ધેટ ઇઝ ધી પાવર ઓફ નાઉ. આ પાવર ઓફ નાઉ છે. વાહ. મારે આ પાવર ઓફ નાઉ જે સમજે છે ને એને પછી વાવ આવે. વાવ વાવ એટલે આ નૂતન મેઘ મંડળી, એમ રાવણ ગાતો હોય શિવનું તાંડવ નૃત્ય, નૂતન મેઘ મંડળી. આ નવું મેઘ મંડળ આવ્યું છે, વરસાદ પડવાનો છે. આપણે એમ થાય વાવ ભગવાને કેવું કર્યું છે, કેવું સરસ. મને કોઈએ કહ્યું કે તમે મંદિરમાં જાઓ, એ મંદિરમાં જઈએ, પણ ના પણ જવું, મારે તો હું તો એક વૃક્ષને જોઉં તો મને મજા આવે છે. એટલે મને કે કેમ, મેં તો વૃક્ષમાં ભગવાન છે. મને કે શું વાત કરો, તમે જુઓ. મેં કીધું ગુરુત્વાકર્ષણનો નિયમ છે કે પાણી એ નીચે જતા રહેવાનું હોય, અપસર્ય એ નીચે ઉતરી જ જાય, પાણી કોઈ દિવસ સ્થિર ના રહે. પણ ગુરુત્વાકર્ષણના નિયમની 80-80 કરી અને કોક જાદુગર મોટા 3 માળના મકાન જેવડા વૃક્ષના ટોપમાં આવેલા નાનકડા પાંદડાને લીલું રાખવા માટે પાણી કોક ચઢાવે છે. બહુ અચ્છે. એ પાણી જે ચઢાવે છે એ મારો ભગવાન છે. મેં હું સવારે એ પાંદડાને જોઉં એટલે મને ભગવાન દેખાઈ ગયા. હવે મારે કોઈ મંદિર જવાની જરૂર નથી. આ જીવનમાં ધર્મ એટલે વાસ્તવિકતા સમજવાની, આપણી અસ્તિત્વનો અર્થ કરવાનો. આપણો અસ્તિત્વનો ઉત્સવ છે, આપણે આપણે જીવીએ છીએ એક ઉત્સવ છે સાહેબ. હું અહીંયા છું, તમે ત્યાં છો, તમે નરેશ છો,
તમે ભદ્રેશ છો, હું ભાગ્યેશ છું, આપણે બધા ઈશ છીએ, આપણે ઈશ્વર છીએ. વી આર નોટ ઓર્ડિનરી પીપલ. આ ભાવ જે આપે એ ધર્મ છે. બહુ અચ્છે. હું ભગવાનનો છોકરો છું. પેલા સવારના બોલમાં ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહી ધિયો નઃ પ્રચોદયાત, એમ બધા બોલે. મેં કીધું આમાં શું છે? એમ કીધું કે હે સવિતા નારાયણ, તમે ત્રણેય ભુવનોને આલોકિત કરો છો તો તમે, હું પણ તમારો અંશ છું, તમારી માફક જ છું. પણ પછી આ ભારતનું ચિંતન આવે છે, નો શોર્ટકટ્સ, કે તમે મને તેજ ઉછીનું આપો એવું નથી કેતા. આપણા ઋષિએ શું કહ્યું? ધીમહી ધિયો નઃ પ્રચોદયાત, મારી બુદ્ધિને એવી તેજસ્વી કરો જેથી હું કોઈને કહી શકું કે હું આ સુરતનો નાનો ભાઈ છું અથવા હું આ સુરતનો અંશ છું. હા, આ આપણે શોર્ટકટ નથી જોઈતો. તમારી પાસે આટલું છે તો મને આપો થોડું, એવું નહીં, હું લાયક બનું એને, એવું કંઈક કરો. ભગવાન તમે મને એવું કંઈક શીખવાડો કે જેથી હું દુનિયાને કહી શકું કે હું સવારે ઉઠીને ગાયત્રી મંત્ર કરું તો મારી આટલી યાદશક્તિ સારી થાય છે, મારામાં તેજસ્વીતા પ્રગટે છે, મારામાં 92% લાવવાની ક્ષમતા આવે છે, કારણ કે હું સવારે ઉઠીને સૂર્ય ભગવાનને પગે લાગું છું. આ ધર્મ છે સાહેબ. એટલે મેં કહ્યું પેલા બેનને કે બેન, જે મારી નાખે ને એ વીર કહેવાય, પણ ક્ષમા કરે એ મહાવીર કહેવાય. વાહ ભાઈ વાહ. આ ક્ષમા શીખવે છે. અને આ આપણા તીર્થંકરો બધા ક્ષત્રિય છે, બધા મજબૂત માણસો છે. મજબૂત માણસ ક્ષમા કરે ને એ અહિંસા કહેવાય. કાયર માણસ ક્ષમા કરે એમાં કશું તું પહોંચી જ નથી વળવાનું, તારે ક્ષમા આપવા સિવાય કોઈ છૂટકો જ નથી. સાચી વાત છે. મારી પાસે પુષ્કળ પૈસા છે, મારી પાસે પુષ્કળ સંપત્તિ છે, પણ મારા મનમાં મહાવીરે એવું કહ્યું છે કે બેટા આ તારું નથી, માટે મારે દાન કરવું છે. આ સાચો જૈન છે. એને જૈનમ જયતિ શાસનમ કહેવાનો અધિકાર છે, બીજા બધાને નથી. જે પોતે કશુંક મેળવ્યું છે એને વહેંચી રાખવું છે, એની જેને આતુરતા હોય, એ સુખ હોય કે સંપત્તિ હોય, મારે વહેંચવું છે. મારે મારે નાની કીડીને પણ ભૂખે નથી સુવા દેવી. મારે જીવ દયામાં મારે માનવું છે. મારે મારે કોઈને દુઃખ નથી પહોંચાડવું. આનાથી વધારે શું જોઈએ સાહેબ? આ આ માણસ જાત જ વિચારી શકે. બહુ સરસ. અને આ આ ધન્યતા, આ જાગૃતિ આપે એ એ ધર્મ છે. આ જાગૃતિ નથી. આજે આજે તમે વિચાર કરો, આપણે કયા સમયમાં છીએ? કોરોના તો હજી ક્યાંક ક્યાંક તો ચાલ્યા જ કર્યો છે, હજી તો ઓસ્ટ્રેલિયા વાળાએ ખોલ્યું નથી, ને અમેરિકામાં આંકડા વધતા જાય છે, ને કેરાલા વાળા હજી ખબર નથી પડતી કે આ ક્યાંથી આવી ગયો ને, અને ત્યાં તો આ અફઘાન થયું. અને તમે વી આર ઇન સચ અ પેરાડોક્સ નરેશભાઈ, કે એક તરફ રોબોટ આવી ગયા છે, એક બાજુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે, અને બીજી બાજુ એક માનવ સમુદાય એવો છે કે જે કહે છે કે સ્ત્રીઓ મનુષ્ય જ નથી. સાચી વાત. કમનસીબી છે. તમે વિચાર કરો આપણે કેટલા, આપણે કઈ દશામાં છીએ, આપણે કે આપણે કીડીને માન આપીએ છીએ, એક સસલાને ખવડાવીએ છીએ. સવારે ઉઠીએ એટલે પહેલો વિચાર આવે કે આ ગાય આવી ગઈ છે, આપણે ગાયને પહેલા ખવડાવીએ. આપણે તો ચા તો પછી ગરમ કરી શકીશું, પણ આ ગાય જતી રહેશે તો? આપણી સંસ્કૃતિ છે. આ આ મહાવીરની કરુણા છે આપણામાં. જો તમને કરુણાનું અંજન ન આજે તમારી માં, તો તમે શું કરશો જીવનમાં? મનુષ્ય તરીકે તમે કેવી રીતે, તમે તમે સ્ત્રીને માણસ નહીં ગણો, તમે બીજા માણસને માણસ નહીં ગણો. આ આ આ આ ધર્મ જીવનમાં, ધર્મ એટલે શું? રોબર્ટ ફ્રોસ્ટ એમ કહે છે કે વી નો હાઉ ટુ ફ્લાય લાઈક એ બર્ડ ઇન ધ સ્કાય, વી નો હાઉ ટુ સ્વિમ લાઈક એ ફિશ ઇન ધ સી, સી વી, બટ વી ડોન્ટ નો હાઉ ટુ વોક એઝ અ હ્યુમન બીંગ ઓન ધ અર્થ. વાહ વાહ વાહ. ક્યા બાત હૈ. આપણને માણસ તરીકે ચાલતા નથી આવડતું. આપણને સબમરીનો ચલાવતા આવડી ગયું. આપણે આકાશમાં જવા માટે તત્પર થઈ ગયા. પણ અહીં લોચો છે સાહેબ.
બાકીનું બધું બરાબર, પણ મારા ભાઈને તો સીધો કરવો પડશે. સાલા મિલ ક્યાં વસિયત નામામાં દગો છે, વિલમાં દગો છે સાહેબ. મેં કીધું કઈ વાંધો નહીં, હવે તારા બાપા છે નહીં, હવે તમે બે ભાઈઓ બેસીને વાત કરી દો ને, પૂરું કરો યાર. ના ના, એને સીધો કરવો પડે. તમે જરા જઈને કહી આવો, તમે યાર આવડા મોટા આઈએસ ઓફિસર છો, એને ખખડાઈ દો. મેં કીધું અલે, પણ હું મારા ખખડાવાથી ખખડાઈ જશે? એ તારો ભાઈ છે, તું મારું નથી સાંભળતો, તો એ ક્યાં નથી સાંભળવાનું? એટલે ભગવાને સરસ વાત કરી. એક ભાઈએ બહુ તપ કર્યું ને, એટલે ભગવાને પ્રસન્ન થઈ ગયા કે બોલ બોલ બેટા, 21મી સદીમાં તું આટલું બધું કરે છે. જો આને કેવું ભગવાન હાજુર છે. આ તો અરુણાબેન છે, સોરી, અને એમ કે કરુણાબેન પ્રગટે. મેં તો જો કરુણા પ્રગટે એમ, પણ આ તો અરુણાબેન પ્રગટે. થેન્ક યુ અરુણાબેન. પણ પેલા ભગવાન એકદમ પ્રસન્ન થઈ ગયા. એટલે ભગવાન કે બોલો બોલો, માગ માગે તે આપવું. એટલે કે ના સાહેબ, મારી પાસે તો બધું જ છે. કે શું તારે શું બધા, આખી કહાની કીધી. ભગવાન કે જો એક વસ્તુ સમજ, હું તને સુખી કરી શકું એટલી મારી પાસે સત્તા છે. પણ તું એમ કે તને તારા ભાઈ કરતા સુખી કરું કે તારા પાડોશી કરતા વધારે સુખી કરું, એ સત્તા મારી પાસે નથી. વાહ, એ સત્તા તારા પોતાને પાસે જ છે. બહુ સરસ. વાહ. I can make you happy, but I cannot make you happier than your brother and your neighbor. Bahut saras. That you will have to achieve. That you will have to achieve. એટલે હું તો હંમેશા એવું માનું છું સાહેબ કે ધર્મ છે ને આપણને આ જાગૃતિ આપે છે. અને બહુ બુદ્ધ પરંપરામાં કહેવત છે કે if you look outside, you will dream. But if you look inside, you will get wisdom. Wah, wah, wah. You will get vision. તમે અંદર જોશો ને, આપણે અંદર નથી જતા. એટલે આ બધા હોય ને કે વિજ્ઞાન ને ધર્મ વચ્ચે ઝઘડો ચાલવાનો છે, ચાલે છે, એવું કઈ છે જ નહીં. વિજ્ઞાન છે એ બહારના પદાર્થોનું ભ્રમણ કરાવે છે, પરિભ્રમણ કરાવે છે, સમજાવે છે. અને ધર્મ છે એ અંદરની વાત સમજાવે છે. અંદર શું છે? એ કે હૃદય છે. મેં કીધું હૃદય છે, બરાબર છે. એટલે તો સિસ્ટમ છે, એ સર્ક્યુલેટરી સિસ્ટમ છે, આ રેસ્પિરેટરી સિસ્ટમ છે. મેં કીધું એ સિસ્ટમ ચલાવે છે કોણ? મેં કીધું આપણે આ પ્રકાશ સંશ્લેષણ છે, આ ગુલાબ છે. એટલે ગુલાબ શું છે? એટલે કે ગુલાબમાં આ પ્રકારની સુગંધ હોય એટલે ગુલાબ કહેવાય. મેં કીધું એવું કેમ, આવી કેમ સુગંધ આવે? તો કે આવી સુગંધ આવે કારણ કે એ ચોક્કસ ફેમિલીમાં થતું પુષ્પ છે. વોટર નિવાળા જવાબ આપે. મેં કીધું એ ફેમિલીમાં આવું કેમ થાય છે? કે બીકોઝ ધેર આર પુંકેસર ને સ્ત્રીકેસર મળે એટલે આ પ્રકારની પ્રક્રિયા થાય, અને એનામાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયાઓ થાય, ને આ બધું થાય. એટલે ઇટ્સ અ કેમિકલ પ્રોસેસ. મેં કીધું હુ ઇઝ ધ કેમિસ્ટ ધેન? વાહ વાહ. If there is a chemical process, who is the chemist? Vigyan apanne how samjave che, how this happens, ane dharma apanne why samjave che. Wow. Aa shubham thaye che. Bahu sundar. How mathi why sudhi javanu che. Aa light thai etle how, switch paado etle thai, ani circuit puri thai etle light thai. This is how. But why? Because આ જગતમાં એક અગ્નિ તત્વ છે, પંચ મહાભૂતોનું એક અગ્નિ તત્વ છે, અને એ અગ્નિને જુદા જુદા સ્વરૂપોમાં આપણે ઢાળી શકીએ છીએ, એને પરિષ્કૃત કરી શકીએ છીએ, અને એને અનુસૃત કરીને આવી રીતે આપણે એક ગોળાના રૂપમાં, એક ટ્યુબલાઇટના રૂપમાં આપણે જોઈ શકીએ છીએ. આ વાયનો જવાબ છે. અને એ અગ્નિ તત્વ એ પરમ બ્રહ્મનું સ્વરૂપ છે. એને નામ ગમે તે આપો, તમે એને શિવ આપો, મહાવીર આપો, કૃષ્ણ આપો, અલ્લાહ આપો, ઈશુ આપો, બહુ સરસ, પૈગંબર આપો, જે નામ આપવું એ આપો. પણ એક પરમ તત્વ છે, એ પરમ તત્વની ઉપાસના એટલા માટે કરવાની કે આ જગત બધું આપણી ઇન્દ્રિયોથી સમજી શકાય એવું નથી. બહુ સરસ. એવરીથિંગ કેનોટ બી એક્સપ્લેઇન બાય લોજિક. And everything cannot be experienced. And when experience cannot be seen, હું શ્વાસ લઉં છું, હું જોઈ શકું છું, અનુભવી શકું છું, પણ શ્વાસ
हवा क्या छे मने देखाती नथी, हवानु हुं चित्र नथी दोरी शकतो, मने ठंडी लागे तो तड़का मां जोउं तो सारू लागे छे, पण हुं मारी वाइफ ने एवुं नथी कहेतो के डोल भरीने तड़को लाई आपने जरा। बहु सरस। There are things which can be experienced, but cannot be described, cannot be drawn, cannot be photographed. Photograph करो तो पण ये photograph छे। कहीं तमे वेडमी नो आज आ भद्रेश भी एकला गई वक्त तो भाभी तो मैं पहली वेडमी नी मांगणी पण करी दी, पण हवे तो आजे तो क्या आपणे के भाई तमे रूबरू बोलाओ एटले आ वखते मने लागे छे के ऑफलाइन नथी कर्युं। भद्रेश भाई नुं मुख्य कारण तो एज छे, कारण मैं गई वक्त वेडमी नी ऑलरेडी रिक्वेस्ट करी दी के हुं आववानो छुं अने आपणे वेडमी खावानी छे, पण पछी नरेश भाई ने फोन कर्यो छे के आ वखत ऑफलाइन ज राखो, आपणे आ ब्राह्मण ने जमाडवा नथी, आपणे बाकी राखो। एटले आपणे तो 24 देर आर सर्टन थिंग्स 24 ધર્મ છે ને માણસને હળવો ફૂલ બનાવવો જોઈએ, બહુ સરસ બહુ સરસ। આપણામાં નરસિંહ મહેતા જેવી બે ફિકરિયા બે ફકીરાણી, મારે કશું જોઈતું નથી, મારે કઈ મને કોઈ ચિંતા નથી, મેં તો સોંપ્યું સામળિયાને હાથ। વાહ વાહ। આપણે ભગવાનને કશું સોંપતા જ નથી, એમાં જ બધા પ્રશ્નો થાય છે। મેં ચિત્તોડગઢની એક વાત કરી હતી, મને ખબર નથી આ પ્રવચનમાં કરી હતી કે બીજે, પણ ચિત્તોડગઢમાં હું ઇલેક્શન ઓબ્ઝર્વર હતો અને હું રોજ જાઉં મીરાના મંદિરે, ત્યાં ચિત્તોડગઢના રાજમહેલમાં એક મીરાનું મંદિર છે, ત્યાં રોજ જોવા જાઉં, દર્શન કરવા જાઉં, બેસું ત્યાં મેડિટેશન કરું। પછી કૃષ્ણ ભગવાનની ત્યાં નાની મૂર્તિ છે, ભાઈ કૃષ્ણભાઈને કૃષ્ણ ભગવાનને કહ્યું કે યાર તમે સંભવામી યોગ્ય કઈ કઈ ના, તમે આયા નહીં, અને બધા લોકો મને પૂછપૂછ કરે છે કે આ ભગવાન કેમ આયા નહીં, ભગવાન કેમ આયા નહીં। મેં કીધું તમે કઈ કરો ને, આવું કઈ ચાલતું છે? એટલે ભગવાને મને સરસ જવાબ આપ્યો, અને આજે મારે ભદ્રેશભાઈ અને નરેશભાઈ તમને બંને એટલે માટે આ સેમી સાહિત્યિક કાર્યક્રમ થઈ ગયો છે, કારણ કે તમે બંને સાહિત્યના જીવ છો, અને એ છે ને તમને ધર્મ સુધી લઈ જશે, આ ઓપનનેસ છે ને, બહુ સરસ। આ ઓપનનેસ, મારો ધર્મ સા વિદ્યાયા વિમુક્તયે, મને જે મુક્તિ આપે, વાહ, પકડે એ ધર્મ નથી, બંધનથી છોડાવે તે ધર્મ છે। વાહ વાહ। એને મેં કૃષ્ણ ભગવાનને કહ્યું, એટલે કૃષ્ણએ મને જે જવાબ આપ્યો એ મારે તમને કહેવો છે, મારા આખા કાવ્ય સંગ્રહનું ટાઇટલ જ છે। વાહ। પણ એમાં કૃષ્ણ ભગવાને એમ કહ્યું કે આર પાર આસપાસ અઢળક ઉભો છું, આર પાર આસપાસ અઢળક ઉભો છું, તમે પાછા વળીને મને કળજો, તમે મીરાની જેમ મને મળજો। વાહ ભાઈ વાહ। તમે મીરાની જેમ મને મળજો, તમે મીરાની જેમ મળતા નથી, અને અહીંયા આવીને બધા સોદા કરવા, કોન્ટ્રાક્ટ કરવા આવો મારી સાથે, તમારી છોકરીને આટલા ટકા આવે તો આટલા, આટલા ટકા આવે તો 2 કિલો, ને નહીં તો પછી મનોરથ, ને નહીં તો પછી આ અમને જમાડીશ, ને વધારે આવે તો આવું થાય મેડિકલમાં, એડમિશનમાં, તો ઇફ યુ આર બિહેવિંગ લાઈક એ કોન્ટ્રાક્ટર, આઈ વિલ બી અ કોન્ટ્રાક્ટર ફોર યુ। હા, કૃષ્ણએ એ ધર્મની વ્યાખ્યા મેં મારી કાવ્યમાં જે કર્યું છે ને, નરેશભાઈ, એક અનુભૂતિ કેવી થાય કે જ્યાં 5000 સ્ત્રીઓએ જૌહર કર્યું હોય, ત્યાં તમે સવારે 5:30 વાગે ચાલો, એના વાઇબ્રેશન્સ, કે જો ગુજરાતી સાહિત્યમાં કોઈ આવી કલ્પના નથી કરી, પણ ગુજરાતી સાહિત્યમાં શું છે કે હું અસ્પૃશ્ય છું, કારણ કે હું સરકારમાં નોકરી કરી, એ મારી બધી બહુ બધા ક્યાં કે તમે સાહિત્યકાર ના કહેવો તો કઈ નહીં, ના કહેવો કઈ, આપણે ક્યાં એમનું ઇનામ જોઈએ છે? મેં તો જુઓ, આપણે ઇનામ લેવા માટે કાવ્ય લખતા હોત ને તો બરાબર, આપણે કોઈ કૃપાકાંક્ષી છીએ જ નહીં, મારે તમારી કોઈ કૃપા જ નથી જોઈતી, મારે કઈ તમારી પાસે જોઈતું, અને તમે કવિ કહો એવું તો મારો બિલકુલ આગ્રહ નથી। તો તમરાના કાનમાંથી ટપકે છે રાત, આવી કલ્પના કયા કવિએ કરી છે? વાહ। કે તમરાના કાનમાંથી ટપકે છે રાત, અને મૌનનો ચણાયો મોટો મહેલ, તમરાના કાનમાંથી ટપકે છે રાત, અને મૌનનો ચણાયો મોટો મહેલ, ધૂપસળી જેમ કોણ ઓરડે ઓગળે છે ઓરડે, પૂછવાની કોણ કરે પહેલ। વાહ વાહ। આ આખો ભેકાર સન્નાટો છે આ રાજમહેલમાં 5:30 વાગે।
અને તમરાની તમરાના કાનમાંથી ટપકે છે રાત, ક્યા વાત, અને મૌનનો ચણાયો મોટો મહેલ, ધૂપ સળી જેમ કોણ ઓગળે છે ઓરડે, પૂછવાની કોણ કરે પહેલ, અને એક ધારો એક તારો છેડે જે રાગ, એક તારો એક ધારો છેડે જે રાગ, એમાં એક પણ ભાળો તો ભળજો તમે મીરાની જેમ મને મળે. ક્યા વાત, તમે એક પણ ભાળો, તમે એક પણ ભાળો તો ભળજો. કે આ મહાવીર માના મનમાં, મહાવીર ભગવાનના મનમાં જે કરુણા છે, એમની આંખમાં જે કરુણા છે, એની એ કરુણાનો અંશ મારામાં આવી ગયો છે. એક વિહાયેલી ગાયને હું જોઉં છું, એને વેદના થાય છે અને મારી આંખમાં આંસુ આવે છે. હું મહાવીરનો અવતાર છું, નાને નાનો અંશ છું, નાનો અંશ. મને એમ થાય છે કે કોઈને દુઃખ પડ્યું અને હું ઉભો થઈ જઉં છું. ક્ષતા ત્રાયતે ઇતિ ક્ષત્રિય, કોઈને ક્ષતિ થતી જોઈને ઉભો થઈ જાય એ ક્ષત્રિય છે. હું ક્ષત્રિય છું, મારામાં નાની, હું ઉપાધ્યાય છું, હું આચાર્ય. આચાર્ય એટલે કોણ? આચરતી આચાર્ય, જેના આચરણ માંથી કઈક શીખવા મળે છે. ક્યાં વાત, મને ગણિત શીખવાડે, પણ જો એ 120 નો મસાલો ખાતા હોય અને એમને હું ગલ્લા ઉપર જોઉં, એ આચરતી ન. તસ્ય તેષામ આચરેણ ન શિક્ષા પ્રાપયેત, એમાં એમાં શિક્ષા ના મળે સાહેબ. એમાં પરીક્ષાનું પેપર મળે, પરીક્ષામાં પાસ થવાય, પણ ધેટ ઇઝ નોટ ધર્મ. ધર્મ તમને આનંદ આપે, સુખ નહીં. સુખ આવે તો એની સાથે દુઃખ આવે. સુખ નો વિરોધાર્થ છે શબ્દ, આનંદ નો કોઈ વિરોધાર્થ શબ્દ નથી. આપણે આનંદ, સત ચિત્ત આનંદ, હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. મારું સત એટલે અસ્તિત્વ. વોટ ઇઝ રિયાલિટી? માય રિયાલિટી ઇઝ હું પંચ મહાભૂતો નો દેહ છું, પણ હું ઈશ્વરનો રિપ્રેઝેન્ટેટિવ છું. ભગવદ્ ગીતાનો એક શ્લોક છે, અવ્યક્તાદિની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત. હે અર્જુન, તું જન્મ્યો નતો ત્યારે અવ્યક્ત હતો, તું મરી જઈશ ત્યારે અવ્યક્ત થઈ જઈશ. તો આ વચ્ચે છે વ્યક્ત મધ્યાની ભારત, આ મધ્યમાં તું વ્યક્ત થયો છે, એટલા માટે આપણે વ્યક્ત થયેલાને વ્યક્તિ કહીએ છીએ. બહુ સરસ, વાહ વાહ, વડા ક્લેરિટી સર, વાહ. કારણ કે તું ઈશ્વરની અભિવ્યક્તિ છે, તું ઈશ્વરની અભિવ્યક્તિ છે, માટે તને વ્યક્તિ કહેવાય છે. અને આ અનુભૂતિ કરાવે એ ધર્મ છે. હું ઈશ્વરની, હું ઈશ્વરની અભિવ્યક્તિ છું. આ આ આ આ જયારે તમને એમ થાય કે અહમ બ્રહ્માસ્મિ એટલું બોલો એટલે તમને કશાય ઓટોમેટિક બધા હવે મારાથી ગુસ્સો નહીં કરાય. ઇમ્પ્લાઇડ આવી જાય. It will burdenlessly prove, refine your behavior. ઓટોમેટિક થવું જોઈએ, સહજ રીતે. બધા કવિતાઓ કરે છે ને આયાસથી, બહુ પ્રયત્ન કરે. મેં તું બાળકને સિઝેરિયન થી કઢાય, કવિતાને ના કઢાય. સિઝેરિયન કરીને કવિતાઓ કાઢે. સહજ આવવી જોઈએ કવિતા, સહજ આવે. અને સહજ આનંદ છે આ બધો. આ સત અને ચિત્ત, આ મારું ચિત્ત છે ને, એ બેટલ ફિલ્ડ છે. એ ચિત્તમાં સત એટલે વાસ્તવિકતાની જાગૃતા અને આનંદ, પરમાનંદ એનો પ્રાદુર્ભાવ, આ જ્યાં બને છે ત્યાં પર્યુષણ છે. આ ધન્યતા છે સાહેબ, આ આ ધન્યતા પ્રાપ્ત કરવાની છે. અને એટલા માટે જ આપણે જે છે ને, મને મને બર્ટ્રન્ડ રસેલની એક વાત યાદ આવે છે. બર્ટ્રન્ડ રસેલે એમ કહ્યું કે સી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ દેટ વી ડિસાઈડ, અને મને જૈન આખું તત્વજ્ઞાન જેટલું હું ભણ્યો છું, હું તો બહુ જાણકાર નથી, થોડું વાંચું છું. રમણભાઈ શાહના બધા પુસ્તકો વાંચ્યા છે મેં, પ્રબુદ્ધ, અને હા, અને ભક્તાંબર સ્તોત્ર અને આગમના અમુક સિદ્ધાંતો ને કુમારપાળ ભાઈના બધા લેક્ચરો ને, અને હું જ 15 વર્ષથી બોલું છું. વાહ, અને એટલે
અને બધું કમ્પેરેટિવ સ્ટડીઝ કરવાની આપણને ટેવ છે. એટલે બર્ટ્રાન્ડ રસેલની મને નરેશભાઈ એક બહુ જ અગત્યની વાત મને યાદ આવે છે કે યુ સી ધ રિલિજન એન્ડ એવરીબડી શુડ ડિસાઇડ ધેર રિલેશનશિપ્સ ઇન થ્રી ફોર્મ્સ. ધ ફર્સ્ટ ઇઝ માય રિલેશન વિથ મી. વાહ, મારો મારા સાથે શું સંબંધ છે, હું કોણ છું. આપણે કહીએ ને ક્રોધ આવ્યો, એટલે ક્યાંથી આવ્યો ભાઈ, બહારથી આવ્યો. ક્રોધ આવ્યો, જો આ બહુ સમજવા જેવું છે. આ ક્રોધ છે ને એ પરદેશી છે. જ્યારે જ્યારે પેલા મુનિ શાંત થઈ ગયા, હતા જ શાંત, એટલે શાંત થઈ ગયા. એટલે આ માય રિલેશન વિથ માય સેલ્ફ. મને, હું ભગવદ્ ગીતામાં અત્યારે પીએચડી કરું છું ઇન્ટરનેશનલ હિન્દુ યુનિવર્સિટી અમેરિકામાંથી. એમાં અમે એક વાક્ય મેં હમણાં કહ્યું, મેં કીધું યુ સી વોટ ઇઝ લિબરેશન. મારા પ્રોફેસર પૂછ્યું હાઉ ડુ ડિફાઈન લિબરેશન. મેં કીધું સી લિબરેશન ઇઝ નોટ ફ્રીડમ ફ્રોમ ધી વર્લ્ડ, ફ્રીડમ ફ્રોમ ધી બંધન્સ, એટેચમેન્ટ્સ, belongings. It's not freedom from everything else, but it is a freedom from me. Wow. Freedom for me, nahi, freedom from me. Right. It is not freedom for me, freedom from me. Mare aa mara minus maanthi nikli gayu chhe. Aa maru chhe, aa taru chhe. Aa badhamthi nikli gayavanu chhe. અને આમાંથી નીકળો તમે, એટલે તમે તમારી રિલિજિયોસિટીમાંથી યુ બીકમ સ્પિરિચ્યુઅલ. બહુ સરસ, બહુ સરસ. રિલિજિયોસિટી ઇઝ ગુડ, ઇટ ઇઝ અ ગ્રેજ્યુએશન. મંદિર જવું બહુ જરૂરી છે, રિલિજિયોસિટી છે. એક એક તમારા મનને તાલીમ મળે છે, તમારા મનને ટ્રેનિંગ મળે છે, તમારા મનને સાંત્વના મળે છે, તમારા મનને વાઇબ્રેશન મળે છે, તમારા મનને કેળવાય છે. પણ મન જ્યારે કોન્સન્ટ્રેશન કરે ત્યારે તમારે ગ્રેજ્યુએટ થઈને સ્પિરિચ્યુઆલિટીમાં એન્ટર થવું જોઈએ અને તત્વ જોવું જોઈએ. ગતાનુગતિકાહ લોકાહ લોકાહ ન તત્વદર્શિનાહ. તત્વદર્શિના થાઓ તમે, ત્યાં સુધી તમને ધર્મનું જે ભણકાર છે ને એનો એનો કરંટ નથી લાગતો. વાહ, કરંટ લાગવો જોઈએ તમને. વાહ, હું ઈશ્વરનું સંતાન છું, હું ઈશ્વરની અભિવ્યક્તિ છું. એ અભિમાન ક્યારે આવે, જ્યારે વેન યુ હેવ ડિફાઇન્ડ યોર રિલેશનશિપ વિથ યોર સેલ્ફ. દેટ ઇઝ મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ. સેકન્ડ પાર્ટ ઇઝ માય રિલેશન વિથ માય સોસાયટી, એન્ડ થર્ડ ઇઝ માય રિલેશન વિથ માય યુનિવર્સ. મારી બાજુમાં રહેતો ઝાડ, મારે આંગણે ઉગેલી વેલ, મારા બગીચામાં આવેલા ફૂલો, મારા ઝાડ ઉપર રોતું પક્ષી, મારા આંગણે આવેલી ભૂખી ગાય, મારા મહોલ્લામાં રખડતું ઘવાયેલું કૂતરું, મારા મારે ત્યાં ભાભરતી ભૂખી ભેંસો. આ આ વાત તમે એટલી સંવેદનશીલતાથી પામી શકો તો યુનિવર્સ સાથે સંબંધ થઈ શકો. ખાલી બ્રહ્માંડ કહેશો તો નહીં ચાલે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. તમને બ્રહ્મ દેખાવો જોઈએ સાહેબ, બ્રહ્મનો અનુભવ થવો જોઈએ. અનુભવ ના થાય તો ઇટ હેઝ નો, એ તો બધું પોથીના રીંગણા છે. તો ધર્મ તમને આ ત્રણ રિલેશનશીપમાં વાઇબ્રેશન આપે. અને બધા લોકો તો એટલું બધું આમ અમારા હમણાં ક્યાં ગયા પાસે ભરતભાઈ, હમણાં જોયું મેં સચિવાલયમાં આ કોરોના પછી એક ભાઈ અંડર સેક્રેટરી વોશરૂમમાં ગયા તો પછી ત્યાં વોશ મશીન સાફ કરવા માંડી પડ્યા પોતું લઈને. એટલે પછી ચાર પાંચ પટાવાળાએ હાથ પકડીને બહાર કાઢવા પડ્યા કે સાહેબ તમે ઓફિસમાં આવી ગયા છો, હવે વર્ક ફ્રોમ હોમ નથી. અમારા ભરતભાઈ બી એ વાત છે. એટલે બધા માણસો આ આ છે ને સાહેબ, આ આ યુનિવર્સ સાથે, મારી સોસાયટી સાથે મારો સંબંધ શું છે. બધા મારા ભાઈઓ છે. આ તમારો ભગવાન નાનો ને મારો ભગવાન મોટો, એમાં તો આ દશા થઈ છે. આ ત્રણ પ્રકારના જે તાપ છે ને, જો આપણા દેશ આપણી દુનિયામાં અત્યારે ત્રણ પ્રકારના પ્રોબ્લેમ છે. એક શું છે,
ત્રાસવાદ, બીજું છે વિસંવાદિતા, અને ત્રીજું છે સ્ટ્રેસ. હવે ત્રાસવાદ સામે અહિંસા, વિસંવાદિતા સામે સંવાદિતા, અને સ્ટ્રેસ સામે મેડિટેશન, ધ્યાન, પૂજા. આ ધર્મ છે સાહેબ. ધર્મ તમને તમારી વર્તમાન સમસ્યાઓમાંથી બહાર ના કાઢે તો ધર્મ ધર્મ નથી. ધર્મ તમને તમારી વર્તમાન સમસ્યાઓમાંથી બહાર કાઢવા જોઈએ. તમને સ્ટ્રેસ થવો જોઈએ, તમને કોઈ ઈર્ષા થાય, તમે ઓફિસમાં જાઓ ને ઘેર આવીને દુઃખી થઈ જાઓ કે પેલા ના સાલા પ્રમોશન મળ્યું, મને ના મળ્યું, સાહેબ એના હું ભાળી ગયા છે. અરે જે ભાળી ગયા એ સાહેબ નો પ્રશ્ન છે, આપણો ક્યાં પ્રશ્ન છે? આપણે મુક્ત થઈ જવાનું. તો આ જે મુક્તિ અપાવે એ જે ધર્મ છે, જે આપણને શાંતિ અપાવે એ ધર્મ છે. તણાવ સામે તપ કરવાનું છે, ત્રાસવાદ સામે અહિંસા લાવવાની છે, અને સંબંધોમાં સંવાદિતા માટે સંયમ લાવવાનો છે. તમે વિચાર કરો, હવે તમારે બહિર્તપ ને આંતરતપ બંને આવી ગયા ને, બધા આવી ગયા ને, છ તપ છે. આમ તો ગુણોદર વૃત્તિથી શરૂ કરી અને આપણે આ બધા ઉપવાસ ને આ બધું બાહ્ય તપ છે, પણ અંદરનો તપ કરવો કે મારા કષાયો ઉપર હું ધ્યાન રાખું છું કે નહીં. અને આ આ જે થશે ને સાહેબ, તો મેનેજમેન્ટના પ્રિન્સિપલ શું છે? છેલ્લે મેનેજમેન્ટના પ્રિન્સિપલ શું છે કે આઈ હેવ ટુ લિસ્ટ આઉટ ઓલ ધી ઓપ્શન્સ બિફોર મી એન્ડ આઈ હેવ ટુ સિલેક્ટ ધ બેસ્ટ. આ અનેકાંતવાદનું બિઝનેસ મોડેલ છે. આઈ હેવ ટુ લિસ્ટ આઉટ ધી ઓપ્શન્સ. હું હંમેશા જોઉં કે ભાઈ એક સ્ટેટમેન્ટ આવ્યું તો અમેરિકાના પ્રેસિડેન્ટે એનું રિએક્શન શું આપવું, તો એના માટે એના એડવાઇઝર્સ એના માટે 27-28 ઓપ્શન તૈયાર કરે કે સર તમે આમ કહેશો તો અફઘાનિસ્તાનને આવું લાગશે, આમ કહેશો તો રશિયા આ ઘટન થશે, આવું કહેશો તો ચીનમાં આમ થશે. એટલે બધા સચિવોને, બધા વડાપ્રધાનને ને મુખ્યમંત્રીને બધા સલાહ આપનારા અમારા જેવા જે લોકો હોય છે એ ઓપ્શન્સ બતાવે છે. એ એકચ્યુઅલી ઇનડાયરેક્ટલી અનેકાંતવાદની ઉપાસના કરતા હોય. બહુ સરસ, વાહ. Anybody who knows business management, he knows anekantvad, shadvad. આ ધર્મ આપણને આપે છે, એનાલિટિકલ એબિલિટી આપે છે. બહુ સરસ. કારણ કે મહાવીર સ્વામી આપણને શીખવાડ્યું છે કે કદાચ પેલો માણસ પણ સાચો હોઈ શકે, કદાચ આ નહીં પણ પેલું પણ હોઈ શકે, પેલું નહીં પણ પેલું પણ હોઈ શકે. તો આ જે છે સત્ય સુધી જવાનો રસ્તો છે એ ઓપનનેસ નો છે. અને ભરત ભદ્રેશભાઈ, તમારું આજનું પહેલું જે સ્ટેટમેન્ટ હતું ને કે અમે ઓપનનેસ થી વાત કરવા માંગીએ છીએ, સંકીર્ણતા નથી લાવવી. વી આર મોડર્ન મેન, કરેક્ટ. અમે તો કહીએ છીએ, અમે તો છોકરાઓ સાથે, હું અમેરિકા જઉં ને બધા સાથે, મેં તો તમે કહો આપણે ધર્મ બરાબર, આપણે નથી કરવું આ બધું. એ કે અંકલ વી ડોન્ટ બિલીવ ધીસ થિંગ. મેં કીધું બરાબર છે, બટ હુમ ડુ યુ બિલીવ એ પહેલા મને કહો, અને વાય યુ શુડ બિલીવ. આપણે વી વિલ ડિસ્કસ ઇટ. અને આપણે કશું ગતાનુગતિક કશું નથી કરવું, જેમાં લોજિક થી આપણે એક્સપ્લેન ના કરી શકીએ એ વાત નહીં કરવાની. જે લોજિક થી સમજી શકાય અને સમજાવી શકાય એ વાતો જ આપણે નવી પેઢીને કહી શકીશું, નહીં તો નવી પેઢી આપણી સાથે જોડાશે નહીં. અને લાસ્ટ બટ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ મિચ્છામી દુક્કડમ. હું પણ તમને બે જ વાતો, મારે જો તમે આજે કશું ના કહેવું હોય તો આટલી જ વાત કરું કે આપણે બે શબ્દોનો ઉપયોગ કરીએ, થેન્ક યુ એન્ડ સોરી. સવારે ઉઠીને એમ વિચાર કરો કે ગઈકાલે મારો દિવસ સારો ગયો, નરેશભાઈ તમે યાર મને જોરદાર, મને બહુ એપ્રિશિએટ કર્યું, મને બહુ દાદ આપી, થેન્ક યુ વેરી મચ. અથવા એમ કહો કે કાલે ભદ્રેશભાઈ તમે યાર માર્કેટમાં મળ્યા પણ હું બરાબર ધ્યાન ના આપી શક્યો, અથવા હું મારી વાતમાં જરા આટલો મારે ગરમ થવાની જરૂર નથી, આઈ એમ વેરી સોરી. તમને ખોટું લાગ્યું હોય તો સોરી. એટલીસ્ટ સવારે ઉઠીને એક માણસને થેન્ક યુ અને એક માણસને સોરી. બહુ સરસ. વાહ સાહેબ, આવતા પર્યુષણ સુધીમાં યુ વિલ બી અ ડિફરન્ટ પર્સન, આઈ કેન ગીવ યુ ગેરંટી. યુ વિલ બી ડિફરન્ટ પર્સન. માટે 100 વર્ષ જીવવાની જરૂર નથી.
હા, અને કશું ના હોય તો તમારા વાઇફ ના વખાણ કરો ને, શું જાય છે કે જોરદાર રોટલી બનાવી, આવી રોટલી તો આ તો ખતરનાક રોટલી છે, આ તો મારે ભાગ્યશ્રીને જમવા બોલાવવા પડશે. તું એટલું સારું જમવાનું બોલાવે છે કે મારા ભાઈબંધો ને ચખાડવું પડશે. તમે એવી રીતે કોણ તો લાવા દે ભાઈબંધો, તમે એમ કહો કે મારા ભાઈબંધ બે ભાઈબંધો ને જમવા બોલાવે છે, કે શું ભાઈ શું છે આપણે, કે પ્રસંગ છે કઈ, શેના માટે બોલાવે છે એમ કહો. તું એટલું સરસ બનાવે છે, ઓહો ખીર તો જો, આ પર્યુષણમાં આપણે આટલા બધા રિસ્ટ્રિક્શન પછી તું જે વાનગીઓ બનાવે છે, ક્યાં બાત હૈ, ક્યાં બાત હૈ, કે સમજમાં ના આવે એટલું સરસ આઈટમો વાનગીઓ બધી, તમે આખી રેસીપી તારી તો શું વાત છે, આટલા સેજ તો વખાણ કરો તમે અને જુઓ શું થાય છે. આપણે કોઈને એપ્રિશિએટ નથી, આપણા નજીક હોય ને એને બિલકુલ એપ્રિશિએટ નથી. બહુ સાચું, બહુ સાચું. ઇટ ઇઝ એપ્રિશિએટ. ધર્મ છે ને એ બેઝિકલી થેન્ક્સ ગિવિંગ નો આખો મહિમા છે. ઈશ્વરનો આભાર માનીએ છીએ, આપણે ઈશ્વરને જોયા નથી પણ હે ભગવાન તમે આ આ કેવું સુંદર સર્જન હારા રે, વાહ વાહ વિશ્વ, તે મારા આજુબાજુ કેવું વિશ્વ રચ્યું, કેવા ફૂલો ઉગે છે. હું સવારે ઉઠું 5 વાગે એટલે કોયલો આવી જાય છે ડ્યુટી ઉપર, બધા ગીતો ગાતા હોય છે પંખીઓ, મને મને ઉઠાડીને કેવું ગાય છે આ બધું, તે ક્યાં મારા માટે આખું આખું બેન્ડ મોકલે છે તું સવારે મારા માટે, સરસ આખું ઓર્કેસ્ટ્રા મોકલે છે. અને હું બગીચામાં જઉં એટલે બધા ફૂલો આમ ડોકું ઉપર કરીને ઉભા હોય, મને ચૂંટો પેલો, કે મને ચૂંટો પેલો, કે મને ચૂંટો. 5 વર્ષે આ નેતા હોતો એમ કે, પણ પેલો ફૂલો તો રોજ કે છે મને ચૂંટો, મને ચૂંટો. આ તો એની મજા છે સાહેબ. વાહ વાહ વાહ. તો આ બધું આ આ ઈશ્વરે આપણને ચારે બાજુ આ બધું આપ્યું છે, તો આપણે એને એન્જોય કરીએ. પણ એને એન્જોય કરતા કરતા જે કોઈને દુઃખ પહોંચ્યું તો મિચ્છામી દુકડા ખોઈ દઈએ. આ પર્યુષણનો સાર આ છે, ધર્મનો સાર આ છે. ધર્મમાં જે માણસ ધાર્મિક હોય ને એ એ ગુસ્સાવાળો ના હોય, એ ક્રૂર ના હોય, કોઈ જીવને મારી જ ના શકે. જે જે કોઈ જીવને મારતો હોય એ માણસ કેવી રીતે ધાર્મિક હોઈ શકે? જેને બીજા જીવ માટે સન્માન ના હોય. વાત પૂરી થઈ ગઈ સાહેબ? આ ધર્મ આ શીખવે છે આપણને, જીવનમાં ધર્મ લાવવો એટલે આ ધર્મ લાવવો કે આપણામાં કરુણા પ્રગટે, મહાવીરની કરુણા પ્રગટે, મહાવીરનું તિતિક્ષસ્વ, મારું એમની જે સહનશક્તિ છે. હું ઉપવાસ કરું છું એટલે કે મારા ઘરમાં અનાજ નથી ખૂટ્યું, હું સહનશક્તિ વધારું છું મારી, મારા ભૂખને સહન કરી શકું છું, હું હું દબાવતો નથી, મારી સહનશક્તિ વધારું છું. અને એમ કરીને મારે મારા મારા શરીર ઉપર મારે કાબુ મેળવવો છે ધીરે ધીરે. તો આ આપણા હાથમાં જ નથી, બધું બેકાબુ થઈ ગયું છે. એવા જગતમાં જ્યારે આપણે છીએ ત્યારે વ્યક્તિગત ધોરણે, સામૂહિક ધોરણે અને વૈશ્વિક ધોરણે બધાને સંવાદિતામાં રાખે, એ જે સત્ય છે, એ જે ભાવના છે, એ જે પ્રેમ છે, એ જે પ્રાર્થના છે, એ જે ધ્યાન છે, એ ધર્મ છે. બહુ સરસ, વાહ. હા, હું તો બહુ અભણ માણસ છું, નાની નાની વાતો વાંચી વાંચીને જે કઈ શીખ્યો છું. એટલું સરસ તમે અનુભૂતિથી વાત કરો છો સર. આપણે આ મિત્રો અને મિત્રોની ટોળીમાં બેઠા છીએ, કઈ લાગતું નથી કે કોઈ બહુ મોટી ધાર્મિક સભામાં બેઠા હોઈએ. અને આ બે માણસો ભદ્રેશભાઈ અને નરેશભાઈ પરણેલા હોવા છતાં પણ એટલું હસતા રહે છે. ભરતભાઈ વચ્ચે વચ્ચે અદ્રશ્ય થઈ જાય, કારણ કે એ પરણેલા છે, એમને બહુ કોન્શિયસ છે એ બાબતમાં. જયારે વસંતભાઈ પણ બરાબર, વસંતભાઈ સ્થિર થઈને જોઈ રહ્યા છે. એટલે અનમ્યુટ કરો ભરતભાઈને, અનમ્યુટ કરો નરેશ. તો આપને હંમેશા મળવાની બહુ મજા આવે છે અને વિલ કન્ટિન્યુ. ઇટ ઇઝ 10:30. થેન્ક યુ વેરી મચ, બહુ મજા આવી. અને આપણે ઈચ્છીએ કે ભગવાન મહાવીર આપણને એવી શક્તિ આપે કે આપણે આ પર્યુષણને આપણા જીવનને ટ્રાન્સફોર્મેશનનું એક પર્વ બનાવીએ. બહુ સરસ. વી ગેટ ટ્રાન્સફોર્મ, આપણે બદલાવીએ. યસ યસ સર, યસ સર. જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર.